યુવા વર્ગમાં તેમજ ખાસ કરીને યુવતીઓમાં લોહીની ઉણપ ન સર્જાય તે માટેની જાગૃતિ લાવવા માટે માંડવીની ગોકુલ આર્ટસ કોલેજમાં ઇનરવિલ ક્લબ માંડવી દ્વારા નિઃશુલ્ક એનિમિયા ચેકઅપ કેમ્પ યોજાયો હતો. સેવાભાવી કાંતિસેન શ્યોફના શતાબ્દી વર્ષ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા કેમ્પનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. માંડવીની ગોકુલ આર્ટસ કોલેજના NSS યુનિટ અંતર્ગત ઇનરવિલ ક્લબ માંડવી દ્વારા એનિમિયા ચેકઅપ કેમ્પમાં પ્રારંભે ક્લબના પ્રમુખ શીલાબેન શાહ, ઉપપ્રમુખ લીનાબેન વાસાણી, પૂર્વ પ્રમુખ ડૉક્ટર કિંજલબેન શાહ, પ્રોજેક્ટ ચેરપર્સન પ્રજ્ઞાબેન પોપટ, મિનલબેન મહેતા વગેરેનું કોલેજ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇનરવિલ ક્લબની પ્રવૃત્તિઓ તેમજ આ ચેકઅપ કેમ્પ વિશે કિંજલબેન શાહે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. નિઃશુલ્ક એનિમિયા કેમ્પ ચેકઅપ કેમ્પનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. કોલેજના ડાયરેક્ટર પ્રવીણભાઈ પોપટે ઇનરવિલ ક્લબનો આભાર માન્યો હતો. કાર્યક્રમને કોલેજ મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ વેદ, ટ્રસ્ટી કૌશિકભાઈ ગોકુલ ગાંધી, UPL લિમિટેડના ચેરમેન અરુણભાઈ આશરે શુભેચ્છા પાઠવી હતી. અને એનિમિયા ઘણાને નથી ખબર શું છે, એની જાગૃતતા આવે એના માટેનો આખો અમે લોકોએ કેમ્પનું આયોજન કરેલું છે. અને બધાને આપણે ચેકઅપ કરવાથી એની જાણ બી થાય કે આપણે શું એનિમિયા છે કે નથી. આજનો કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો એનિમિયા જાગૃતિ. એનિમિયા એક એવો રોગ છે કે વ્યક્તિના જે લાલ કણો હોય છે એ પ્રમાણમાં ઓછા હોય છે. લેડીઝોની અંદર એટલે કે સ્ત્રીઓમાં તે 11-12 વચ્ચે હિમોગ્લોબિન હોવું જોઈએ. એ ન હોય અને એનાથી ઓછું હોય તો વ્યક્તિ એનિમિક કહેવામાં આવે છે. જ્યારે પુરુષોની અંદર 13.5 જેટલું HB હોવું જોઈએ, એનાથી ઓછું હોય તો પુરુષોમાં એ એનિમિક કહેવામાં આવે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં એનિમિયાનું પ્રમાણ ઓછું વધારે જોવા મળે છે. એટલે આ જાગૃતતા, એનિમિયામાં જાગૃતતા આવે એ માટેનો અમારો માંડવી ઇનરવિલ ક્લબ 305 એનો ઉદ્દેશ્ય હતો. અને આ પ્રોજેક્ટના સહકાર અમને માંડવીની ગોકુલ આર્ટસ કોલેજ દ્વારા એમનો સહકાર સાંપડ્યો છે. અત્યારે લગભગ 51 જેટલા દીકરા દીકરીઓએ આ કેમ્પનો લાભ લીધો છે. અને આ કેમ્પ માટે ડૉક્ટર અમારા જ પૂર્વ પ્રમુખ એવા ડૉક્ટર કિંજલબેન શાહ અને ડૉક્ટર કૌશિક શાહ એમની હોસ્પિટલની ટીમ આ ટેકનિશિયન સાથ અમે સહકાર આપી રહ્યા છે. સાથે સાથે આપણા ગોકુલ આર્ટસના સમગ્ર સ્ટાફ મેમ્બર્સ પ્રિન્સિપાલ શ્રી ધવલભાઈ અને એની ટીમ, ડાયરેક્ટર મિસ્ટર PM પોપટ અને અમારા ટ્રસ્ટી શ્રી કૌશિકભાઈ ગોકુલ ગાંધી એમનો અમને પૂરતો સાથ અને સહકાર મળી રહ્યો છે. સાથે સંપૂર્ણપણે ગોકુલ આર્ટસ કોલેજના પરિવારનો, સ્ટાફ મિત્રોનો સહકાર મળ્યો છે. અને તમામ અમારી ઇનરવિલ ક્લબ વતી એમનો અમે હાર્દિક ઋણ સ્વીકાર પણ કરીએ છીએ.